नमस्कार, निर्माण न्यूज साथे हूँ छू विवेक चौहान। एक नजर नाखिए हेडलाइंस पर। वडोदरा में रेपिस्ट छे ते दंडायानी घटना आवी सामे। વલસાડમાં અકસ્માતનો મામલો આવ્યો સામે। અકસ્માતમાં બેના મોત, આઠ લોકો થયા ઘાયલ। અમદાવાદની 38 પ્રીમિયમ હોટલમાં SGST દરોડા, 18 ને બદલે 12% ટેક્સ ભરવાનો ખેલ સામે આવ્યો। તાજ સ્કાયલાઇન, કોર્ટયાર્ડ મેરિયોટ, રમાડા ક્રાઉન પ્લાઝા, નોવેટલ સહિતની પ્રીમિયમ હોટલમાં તપાસનો ધમધમાટ। મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં જે પ્રમાણે દારૂની રેલમ છેલ જ્યારે સામે આવી હોય ત્યારે આ સમાચાર છે તે રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિડીયો છે તે વાયરલ થયો છે। આ વિડીયો છે તે રાજકોટનો છે। ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। દારૂબંધી વચ્ચે એક વખત દારૂના અડ્ડાનો આ વિડીયો વાયરલ થયો છે। પરંતુ સ્પષ્ટ આપને જણાવ્યું કે નિર્માણ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, ત્યારે રાજકોટ વધુ એક વખત દારૂની રેલમ છેલ છે તે જોવા મળી રહી છે। ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ અવારનવાર દારૂ તો પકડાય પણ છે અને વિડીયો દારૂની રેલમ છેલ કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે નિર્માણ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। પરંતુ રાજકોટથી જે પ્રમાણે આ સમાચાર છે તે સામે આવી રહ્યા છે, વધુ એક વખત દારૂની રેલમ છેલ સામે આવી છે। સમાચાર જે પ્રમાણે પ્રાપ્ત થઈ રહ્યા છે દારૂની રેલમ છેલ સામે આવી છે, સાથે સાથે જંગલેશ્વર વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પરંતુ ફરી એકવાર આપને જણાવી દઉં કે આ વિડીયો જે વાયરલ થયો છે એનું નિર્માણ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। રાજકોટથી આ સમાચાર, ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અવારનવાર દારૂની બોટલો પકડાય છે, આવા વિડીયો પણ વાયરલ થતા હોય છે, સામે આવતા હોય છે, ત્યારે દારૂ બંધી વખત દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે, નિર્માણ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, વધુ એક વખત દારૂની રેલમ છેલ સામે આવી। જંગલેશ્વર વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિડીયો થયો વાયરલ। દારૂબંધી વચ્ચે વધુ એક વખત દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે નિર્માણ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે। ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતો હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। દારૂબંધી વચ્ચે વધુ એક વખત દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે। મહત્વના એક સમાચાર છે તે યાત્રાધામ અંબાજીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અંબાજીમાં જે પ્રમાણે VVIP જે દર્શન થઈ રહ્યા છે એને લઈને આ સમાચાર છે। VIP દર્શનને લઈને વિવાદમાં જોવા મળી રહ્યું છે। ગઈકાલે અંબાજી મંદિરમાં એક મહિલાએ VIP દર્શન કર્યા હતા। VIP દર્શન કરાવવા ટ્રસ્ટના અધિકારીઓએ જુગાડ કર્યો છે। પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવીને ગર્ભગૃહમાં એન્ટ્રી આપવામાં આવી છે। ડ્રેસ પર સાડી પહેરાવીને દર્શન કરાવવાનું શુભાશય રાજનેતાઓ CM રાજ્યપાલના પત્નીએ કર્યા છે બહારથી દર્શન, ત્યારે અંબાજીથી આ સમાચાર મળી રહ્યા છે। મંદિરમાં જે VIP દર્શન થઈ રહ્યા છે એને લઈને આખું મંદિર છે સતત વિવાદના વમળમાં ફસાયું છે। ગઈકાલે અંબાજી મંદિરમાં એક મહિલાએ VIP દર્શન કર્યા હતા। VIP દર્શન કરાવવા ટ્રસ્ટના અધિકારીઓએ એક જુગાડ કર્યો। પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવીને ગર્ભગૃહમાં એન્ટ્રી આપવામાં આવી હતી, એટલે કે પ્રવેશ આપવામાં આવ્યો। ડ્રેસ પર સાડી પહેરાવીને દર્શન કરવાનો શું આશય હોય તેવો પણ એક પ્રશ્નાર્થ અત્યારે જોવાઈ રહ્યો છે। તમે જુઓ કે રાજનેતાઓ CM રાજ્યપાલના પત્નીએ પણ બહારથી દર્શન કર્યા છે।
त्यारे वीआईपी दर्शन करावा ट्रस्टना अधिकारीओए आ जुगाड़ कर्यो छे। त्यारे वीआईपी दर्शन करवा अधिकारी जुगाड़ कर्यो होय पंजाबी ड्रेस पर साड़ी पहेरावीने गर्भगृहमां एंट्री आपवामां आवी छे। ड्रेस पर साड़ी पहेरावीने दर्शन करावानो शुं आशय तेवो एक प्रश्न अत्यारे उठवा पाम्यो छे। राजनेताओ सीएम राज्यपालना जे पत्नीए पण बहारथी दर्शन कर्या छे। मंदिर अंबाजी मंदिर में वीआईपी दर्शन ने लेने सतत विवाद में आवी रह्यु छे। त्यारे गई कालनी जो बात करवामां आवे तो गई काले अंबाजी मंदिर में एक महिलाए वीआईपी दर्शन कर्या। वीआईपी दर्शन करवा ट्रस्टना अधिकारीओए पण जुगाड़ कर्यो। पंजाबी ड्रेस पर साड़ी पहेरावीने गर्भगृह में एंट्री आपी हती। ड्रेस पर साड़ी पहेरावीने दर्शन करवानो शुं आशय एक प्रश्न ए जोवा मळी रह्यो छे। त्यारे राजनेता होय सीएम होय के पछी राज्यपालना पत्नीए पण बहारथी दर्शन कर्या हता। મહત્વની બાબત અત્યારે એ છે કે પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવીને ગર્ભગૃહમાં એન્ટ્રી આપવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે વિવાદ છે તે જોવા મળી રહ્યો છે વીઆઈપી દર્શનને લઈને। શિયાળાના પ્રારંભે હવામાન ખાતા દ્વારા માવઠાની તારીખ 25 તથા 26 નવેમ્બરની આગાહી કરાઈ છે, જેના પગલે હાપાયાળ દ્વારા આગોતરું પગલું ભરાયું છે। ખાસ કરીને મગફળીના જે દિવાળીના તહેવારો હોય એ બાદ પુષ્પળ આવક થતી હોય છે, જો કોઈ હાલમાં એ આવક બંધ કરાઈ છે। લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડ ખુલ્યું હતું અને જુદી જુદી જણસીની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ, જેમાં માવઠાની આગાહીને પગલે મગફળી મરચા જેવી જણસી પલળે નહીં તેને લઈને નિર્ણય લેવાયો છે। હાલમાં સ્ટોકમાં રહેલી મગફળીમાં માવઠા પહેલાં જલ્દી નિકાલ થાય તેવું આયોજન કરાયું છે, જ્યારે અન્ય જણસી સલામત રીતે રાખવામાં આવી છે તેમાં હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બનીને બિંદાસ રીતે કાયદો હાથમાં લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાવી રહ્યા છે। મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે નિલેશ કિશોર દલસાણીયા નામનો યુવક 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરી કરી રહ્યો હતો, ત્યારે 18 ઓક્ટોબરે તેમને નોકરી આવવાની ના પાડી દીધી। ત્યાર પછી તારીખ 5ને બદલે 6 નવેમ્બરે પોતાનો પગાર ન આવતા તેમણે આરોપીઓને ફોન કરીને મહેનતાણું માંગ્યું હતું, જેને લઈને 6 શખ્સો સાથે મળી યુવકને ઢોર માર માર્યો અને મોઢામાં ચપ્પલ લેવડાવ્યું, જોકે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને તમામ દલિત સમાજમાં મોટી સંખ્યામાં એકઠો થયો હતો અને જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી। તો ગુજરાતમાં ટીઆરબી જવાનોના આંદોલનનો અંત થયો, ત્યાં વધુ એક આંદોલન શરૂ થઈ ગયું છે। માલધારી એકતા સમિતિ આંદોલન કરશે, જેમાં માલધારી એકતા સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદમાં ગૌચર જમીન પચાવી પાડનારાઓ સામે વિરોધ શરૂ થયો છે। માલધારી એકતા સમિતિ બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરે દર્શન કરી આંદોલન કરવાની છે, ત્યારે દસ્તાવેજ ધરાવતા એટલે કે માલધારીઓ છે પશુ રાખી શકશે, વ્યવસાય ધારકોને દસ્તાવેજનો નિયમ લાગુ પડશે કે કેમ તેને લઈને રજૂઆત કરાઈ છે। ટીઆરબી જવાનોના આંદોલનનો અંત ત્યાં વધુ એક આંદોલનના એંધાણ, તેમાં માલધારીઓ આજે વિરોધ કરી રહ્યા છે। મારું તો ધાર્મિક લેવલે કેવું છે કે ભગવાન નોટિસ મોકલે છે, સ્વર્ગ અને નરકમાં જગ્યા નક્કી કર્યા પછી નોટિસ મોકલે છે, પછી ત્યાં આપણને સીપ કરે છે। આ એએમસી વાળા જગ્યા નક્કી કરી નથી અને શહેરથી બહાર નીકળી જવું એવી નોટિસો મોકલે છે અને સમાજ પર જુલમો કરે છે, આ કયો ન્યાય? ભગવાન પણ નોટિસ મોકલીને જગ્યા નક્કી કરે સ્વર્ગ નરકની, તો આ લોકોએ ક્યાં કરી રાખેલી છે?
શેના માટે નોટિસો? શહેરમાંથી નીકળી જાઓ, કોઈના બાપની જાગીર છે, કોઈના બાપનું શહેર છે. 14મી સદીથી આ સમાજ આ શહેરમાં દાવેદાર છે, અહેમદ શાહ બાદશાહના ટાઈમથી. તમારે કહેવાથી નીકળી જશે, પછી કોઈ અમારા પર હુમલા કરે છે, માણસ શું કરે, છેલ્લે કરે શું? અમારી સાથે સરકાર વાતચીત કરે, અમે તૈયાર છીએ. અમારે અમે બી કંટાળી ગયા છીએ આનાથી. અમારે જાનવર રાખવા છે, કંઈક વ્યવસ્થા કરો. જાહેર રોડ પર હો તો પકડો ને, ક્યાં ના પાડે. તમારામાં જેટલી તાકાત હોય એટલી બધી ટીમ ઉતારી દો, બે ધડક. કોઈ રોકટોક નથી, ગલીઓમાં ના જાઓ, ઘરોમાં ના જાઓ. પછી આ તો ગાઝાને ઇઝરાયલ જેવું થઈને ઊભું રહેશે. કે આંદોલન છે રખડતા પશુઓનું નથી, રોડ ઉપર પશુ આવતા કોઈ નિર્દોષનો જીવ જાય અકસ્માત થાય એના સમર્થન નથી. આ આંદોલન એ છે કે અમે અમારા ઘરે પશુ રાખી શકીએ, અમારા પોતાની માલિકીની જગ્યામાં, એનું ટેક્સ બિલ હોય, લાઇટ બિલ હોય, માન્ય રાખવું. એ લોકો એવું કહે છે કે દસ્તાવેજવાળી જગ્યા હોય, જ્યાં ઢોર બાંધતા હોય તો જ તમે ઢોર રાખી શકો. તો અમે કહીએ છીએ કે દૂધવાળાને લાગુ પડે કે ભાઈ બધા વેપારી વર્ગને લાગુ પડે, કરિયાણાની દુકાનને, પાનના ગલ્લાને કે શોરૂમવાળાને, જો બધાને લાગુ પડતા હોય તો અમને વાંધો નથી. પણ ખાલી દૂધ વેચતા હોય એને દસ્તાવેજવાળી જગ્યા જોઈએ એ આનો વાંધો છે. એટલા માટે મંગળવારે અમે કોર્પોરેશન જવાના છીએ મોરચો લઈને, અને અમે મેયરને મળવાના છીએ અને કહેવાના છીએ કે આમાં બેધારી નીતિ કેમ દૂધવાળા માટે. આજના દરમિયાન માત્ર હનુમાન દાદાના દર્શન લઈને પશુપાલન બચાવ સમિતિની રચના કરવામાં આવી છે. એ નેજા હેઠળ અમે મંગળવારે મેયરને મળીશું. મેયરને મળ્યા બાદ અને મેયર મંગળવાર સુધી નિર્ણય નહીં લે તો અમે ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને જવાની પણ તૈયારીનો કાર્યક્રમ ઘડી કાઢીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવાયો છે કે જેની પાસે દસ્તાવેજ હોય તેઓએ જ આ પશુ રાખવા, ત્યારે આ જ મામલાને લઈને અત્યારે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે માલધારી સમાજના લોકો છે તે એકત્રિત થયા છે અને તેનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. શા માટે માત્ર રખડતા પશુઓ છે તેઓને જ રાખવા માટે દસ્તાવેજની જરૂર પડે, અન્ય વેપારી વર્ગ છે તેઓને આવા કોઈ પણ દસ્તાવેજોની જરૂર નથી હોતી? તો તે બાબતને લઈને હાલ તો આ માલધારી એકતા સમિતિ છે કે જેઓની રચના કરવામાં આવી છે. બાપુનગર ખાતે મોટી સંખ્યાની અંદર આ માલધારી સમાજના લોકો એકત્રિત થયા હતા અને એક કમિટીની રચના કરી હતી જે આગામી સમયમાં મંગળવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરને મળશે અને જરૂર પડી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓના નિવાસસ્થાને પણ પહોંચશે અને વિરોધ પણ દર્શાવશે. ત્યારે હાલ તો એક કમિટીની રચના કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને હવે આગામી સમયમાં શું નિર્ણય આવી શકે છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. મહેસાણા નગરપાલિકાએ હવે બગીચાઓનું વેપારીકરણ શરૂ કરી દીધું છે. મહેસાણા શહેરમાં આવેલા કુલ 9 બગીચાઓની ખાનગી એજન્સીઓને પધરાવી તેમાંથી આવક મેળવવાનો તખતો તૈયાર કર્યો છે. શહેરના કુલ 9 બગીચાઓ ખાનગી એજન્સીને આપી પાલિકા દર મહિને ભાડાપેટે આર્થિક વળતર મેળવશે. બીજી તરફ બગીચા મેળવનાર એજન્સી તેમાં ફૂડકોર્ટ બનાવી વેપાર ધંધો કરશે અને તેની સામે બગીચો મેળવનાર એજન્સીએ બગીચાની સંપૂર્ણ નિભાવણીનું કામ કરવું પડશે. તો વળી બીજી તરફ મહેસાણા નગરપાલિકાએ બગીચાની યોગ્ય જાળવણી અને નિભાવણી માટે વેપારીકરણનો નિર્ણય કર્યો છે. શહેરના કુલ 9 બગીચામાંથી ફક્ત 2 જ મોકાના સ્થળે આવેલા બગીચા લેવા એજન્સીઓ તૈયાર થઈ ગઈ છે. મોટા બગીચા છે એના માટે એજન્સી તૈયાર થઈ છે પીપીપી ધોરણે. એમણે ત્યાં એમના સ્ટોલ ચલાવવાના છે અને આપણને કેટલીક રકમ ચૂકવવાની છે. એ ટેન્ડર ખોલ્યાથી એક્ઝેક્ટ કેટલી રકમ છે એ આપણને ખ્યાલ આવશે. પણ 2 બગીચા માટે એજન્સીસ તૈયાર થઈ છે, એમાં આપણને વળતર ચૂકવવામાં આવશે. એની જગ્યાએ એના બદલે નગરપાલિકા દ્વારા બગીચા કે જે એવી જગ્યા છે જ્યાં મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે આનંદ પ્રમોદ માટે, તો એમને પણ સારી જગ્યાએ એમની પ્રોડક્ટના વેચાણની મળી જશે. એની જવાબદારી જે નોર્મલ એજન્સીની હોય છે, તમામ સફા સાફ સફાઈ, ગ્રાસ કટિંગ, પાંદડા અથવા જે પણ કંઈ કચરો ભેગો થતો હોય એ સફાઈ, ત્યાં કોઈ માણસ આવે ને એના નાસ્તા કચરો આ તે, એ બધી જવાબદારી પ્લસ સિક્યુરિટીની જવાબદારી અને ત્યાં લાઇટોનું પણ જે પણ બગીચામાં હોય એનું મેન્ટેનન્સ કરવાનું. બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં પતિ પત્ની ઓર વહુનો કિસ્સો સામે આવી ગયો, જેમાં ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પ્રેમમાં આડખીલી રૂપ બનતા પતિની ઠંડા કલેજે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા પ્રેમી પંખેડાને ઝડપી લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાં ખેતરના ઝાંપા પાસેથી યુવકનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો.
જે મૃતક મુડેઠા ગામનો 35 વર્ષીય વિરાજી ચંદુજી રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા યુવકનું મર્ડર થયાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો હતો. મૃતકની પત્ની સોનલ તેના પ્રેમી અલ્પેશ સંઘ રાઠોડ સાથે મળીને તેના પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તારીખ 20/11/2023ના રોજ ડીસા તાલુકાના મુડેઠા ગામમાંથી ભેરડી પોલીસ સ્ટેશનને એક અજાણી લાશ મળે છે. સૌપ્રથમ તો કોઈ આત્મહત્યા હોય અથવા તો બીજી કોઈ રીતનું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને લાગે છે, પરંતુ લાશ જે છે અનડિટેક્ટ હોય અને એની વણ ઓળખાયેલી હોય એ માટે થઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તેનું પીએમ કરવામાં આવે છે. દર પીએમ જ્યારે થતું હોય છે તે દરમિયાન પોલીસ એના ફોટોગ્રાફના આધારે અને શરીરના બીજા અંગોના આધારે તથા ક્યાં કપડાં પહેરેલા છે તેના આધારે લાશને ઓળખવાનું કામ ચાલુ કરે છે અને થોડાક જ ગણતરીના કલાકોની અંદર જ આ જે ડેડ બોડી છે એ ચંદુજી વિરાજી ચંદુજી રાઠોડની છે એ ખ્યાલ આવી જાય છે અને તાત્કાલિક તેના ઘરવાળાનો બધાનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. મીનવાઇલ પોલીસને જે છે તે પીએમ રિપોર્ટ મળી જાય છે અને જેમાં કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા તેમની હત્યા કરાઈ હોય તેવું માલુમ પડે છે. આ વસ્તુની માલુમ થતાં જ ભેરડી પોલીસ સ્ટેશન દ્વારા એક્શનમાં આવી જવામાં આવે છે અને સઘન પૂછપરછના અંતે તથા ટેકનિકલ સોર્સિસ અને બીજાના અંતે પોલીસ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ હત્યા જે છે એ બીજું કોઈ નહીં પરંતુ તેમની પત્ની એટલે કે સોનલબેન દ્વારા જ કરવામાં આવેલું છે. પરંતુ તે શેના કારણે કરાવવાનું તે પોલીસ માટે એક પહેલું હતું. એના માટે થઈને પોલીસ દ્વારા વધારે સઘન પૂછપરછ અને વધારે યુક્તિ પ્રયુક્તિથી આસપાસના તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને બીજી વસ્તુઓને ભેગી કરીને ત્યારબાદ ખબર પડે છે કે એમના પત્ની જે સોનલબેન તેમના જે છે એ પ્રેમી અલ્પેશભાઈ હરિસંઘ રાઠોડ એ બંને ભેગા મળી અને કાવતરના ભાગરૂપે જ આ હત્યા કરી હતી. ત્યારબાદ આ બંનેની અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે બંનેને કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવે છે. મૃતકની પત્ની સોનલ રાઠોડે તેના જ ગામના અને તેનાથી ઉંમરમાં 13 વર્ષ નાના અલ્પેશ સંઘ રાઠોડ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, જ્યાં પતિ વિરાજી રાઠોડ પત્ની અને પ્રેમીના પ્રેમમાં બાધારૂપ બનતા પત્ની અને પ્રેમીએ સાથે મળીને પ્લાન બનાવી પતિ વિરાજી રાઠોડની હત્યા કરી તેનું કાળસ કાઢી નાખ્યું હતું. આમ અવૈધ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. પાટણ જિલ્લાના વડિયાર પંથકમાં રવિ સિઝન સમયે ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી છે તેવા કેન્યુલો ખાલી ખંભ રહેતા ખેડૂતોને જીરાનો મહામૂલો પાક બરબાદ થવાની શક્યતા જોતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પાટણ જિલ્લામાં રવિ પાકની વાવણીની શરૂઆત થઈ છે. શિયાળાની ખેતી માટે સિંચાઈ આધારિત ખેતી થતી હોય છે ત્યારે શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામ સહિત પંથકમાં મોટા પાયે જીરાનું વાવેતર થયું છે અને આ વાવેતર પાછળ લાખો રૂપિયાના ખર્ચાઓ પણ કર્યા, પણ હાલ પાકની તાતી જરૂરિયાત પ્રથમ પાણી આપવાની છે. પરંતુ આ પંથકમાં આવેલ નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતો માટે જીરા માટે પાણી નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતો ખાલી કેનાલમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નાની ચંદુર, મોટી ચંદુર સહિત વિવિધ ગામોમાં પાણીની બુમરાળ ઉઠવા પામી છે. અહીંયા અમારે જીરાનું વાવેતર થયેલું છે મોટા પ્રમાણમાં, લાખ હજારો હેક્ટરમાં વાવેતર છે. છતાં પણ અમારા ગામની મુખ્યત્વે બે કેનાલો, જેસડા ડિસ્ટ્રિક્ટ અને ફતેગંજ, બંને કેનાલો આજે હજુ પણ કોરી તાકોડ પડી છે, પાણી છૂટ્યા નથી. છૂટ્યા તો એકાદ દિવસ કદાચ એક આશાના કિરણ રૂપે છોડ્યું હતું અને પછી પાછું બંધ થઈ ગયું પાણી. બે દિવસથી ખેડૂતો રાજપુરા બ્રાન્ચ જાય કે આરી અધિકારીઓ પાસે જાય છે, અધિકારીઓ પાસે પણ ખેડૂતોને જવાબ વ્યવસ્થિત મળ્યા છે, પણ આગળથીને જ પાણી ન છૂટતું હોય એવું અધિકારીઓના જણાવ્યા અનુસાર આપણે અધિકારીઓને પણ બહુ કાંઈ કહી શકતા નહીં. કેનાલમાં પાણી ના મળે તો ખેડૂતોને મરવા દાડો આવે એવી પરિસ્થિતિ છે. જીરાના વાવેતર લાખો રૂપિયાના ખર્ચા છે, માનો કે 1500 રૂપિયાની DAPની થેલી હોય, 18000 રૂપિયાનું બિયારણ જીરાનું, 18-20000 રૂપિયાનું બિયારણ હોય, મોંઘા બિયારણો, મોંઘી ખાતર અને આ બધું હવે ખર્ચા કર્યા પછી પણ ખેડૂત હજુ કોઈ આશા નથી અને પાણી મળે ને પાણી પાય જીરાને એવી કોઈ આશા હજુ દેખાતી હોય એવી લાગતી નથી. પાટણ જિલ્લામાં હાલ રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ છે અને આ પંથકમાં રવિ સિઝનમાં ઘઉં, જીરું, ચણા, એરંડા, રાયડો સહિત વિવિધ પાકનું વાવેતરની શરૂઆત થઈ છે ત્યારે ખેતી માટે સિંચાઈનું પાણી જરૂરી છે.
પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં પાણી છે, પરંતુ આ પાણી બ્રાન્ચ કેનાલમાં નહીં છોડાતા ખેડૂતોએ કરેલ વાવેતરમાં પાણી નહીં મળતા શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ પાણીની માંગણીને લઈને કેનાલમાં ઉતરી તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. હાલે તમે જોઈ શકો છો, જો ખેડૂતો પાવડા લઈને બેઠા છે, નર્મદા કેનાલની અંદર એક પણ ટીપું નથી પાણીનું, અને ખેડૂતોએ પોતાના વિસ્તારની અંદર હેક્ટરોની અંદર લાખો રૂપિયાનું ખર્ચ કરી અને આ જીરાના પાકનું વાવેતર કરેલું છે. જો આ પાણી નહીં આવે તો ખેડૂતોની સ્થિતિ શું થઈ શકે છે, દયજનક છે. અત્યારે બધા ખેડૂતો પાવડા લઈને બેઠા છે, પાણી વલખા મારી રહ્યા છે. જો ખેડૂતને પાણી નહીં મળે તો એને ટૂંપો ખાવાનો વારો આવે. બિયારણનો ભાવ એક મણના 20,000 રૂપિયા આશરે છે, અને ખાતરનો તો તમે ભાવ જાણો છો. તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે આ ખેડૂતોને ગુજરાતની નર્મદા નદી એ જીવાદોરી સમાન છે, પણ હાલ કોઈ એવી એધાણ દેખાતા નથી. જો પાણી આવે તો જ જીવાદોરી થઈ શકે છે અને ખેડૂતોના જીવ બચી શકે છે. તો આ બધું નુકસાન સરકારશ્રીને થાય તેમ છે. તો ઝડપીમાં ઝડપી જો પાણી છૂટે તો અમારા ગામના ખેડૂતો જીવિત થઈ શકે તેમ છે. નોંધનીય છે કે પાટણ જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલમાં પાણીનો પૂરતો જથ્થો છે, અને ત્યાંની પેટા કેનાલો જેવી કે રજપુરની બ્રાન્ચ કેનાલમાંથી અંદાજે 20 જેટલા ગામો તેમજ જેસડા કેનાલમાંથી નજીકમાં ગામોને નહેર થકી પાણી પૂરું પાડવાની યોજના છે. પરંતુ હાલ આ બ્રાન્ચ કેનાલો કોરી ધાકોર રહેતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. વડિયાર પંથકમાં હાલ જીરું મુખ્ય પાક છે, અને જીરાના ભાવ સારા પ્રમાણમાં મળતા હોય ખેડૂતોએ અહીં મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો ખાતર ખેડ કરીને ખેતરમાં મહેનત કરીને વાવેતર કર્યું છે, પરંતુ સરકારના આદેશ છતાં નર્મદા નિગમ દ્વારા પેટા કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે સત્વરે ખેડૂતોને પાણી મળે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ. આણંદના સરસા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2023 યોજાઈ ગયો. આ મહોત્સવમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા. 2 દિવસ ચાલનાર આ રવિ કૃષિ મહોત્સવ આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રાકૃતિક ખેતીથી ઉગેલા જુદા જુદા શાકભાજી, અનાજ, મરી મસાલાનું નિરીક્ષણ સાંસદ સભ્ય દ્વારા નિહાળવામાં આવ્યું, જેમાં ઉમરેઠના કેપ્સિકમ મરચા પકવતા ભગવતભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું, અને અન્ય પાકો પકવતા ખેડૂતોને પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ સરસા મુકામે રવિ કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી મળે એ માટે એક કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મારી સાથે પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સંજયભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ અને સૌ ખેડૂત મિત્રો આજુબાજુના મોટી સંખ્યામાં આજે અહીંયા હાજર રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ખેતી માટે ખેડૂતોને એ જે પાક પકવે છે એની માટેની એમને માર્ગદર્શન પૂરેપૂરું મળી રહે, અને કૃષિ મેળા દ્વારા કયા કયા પાક કરવા જોઈએ, પ્રાકૃતિક ખેતી વિશે એમને પૂરેપૂરી જાણકારી મળી રહે. ખેડૂતોને પોતાના જ ખેતરમાં જે અત્યાર સુધી પાક પકવતા આવ્યા છે, પરંતુ એમની આવક બમણી થાય, ઓછો ખર્ચ થાય અને રાસાયણિક ખાતરો ન વાપરવા જોઈએ એની માટેની પૂરી જાણકારી મળી રહે એ માટેનું આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 248 તાલુકામાં 24 તારીખ અને 25 તારીખના રોજ આ રીતના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આજે આદરણીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ 10 કોઈથી પૂરા ગુજરાતને સંબોધન કરવાના છે, અને ગુજરાતના દરેક ખેડૂતોને પણ એની જાણકારી આપી રહ્યા છે. ખૂબ સારો આ મેળો રાખવામાં આવ્યો છે, કૃષિ માટેનો મેળો છે. અને જ્યારે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ હોય અને ખેડૂતોને જોડીને જ્યારે ભારત દેશ પ્રગતિ કરતો હોય, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ખેડૂતોને એમની આવક વધે એની હર હંમેશ ચિંતા કરતા આવ્યા છે. જિલ્લા કક્ષાના મને આત્મા પ્રોજેક્ટ તરફથી કેપ્સિકમ મરચામાં પ્રાકૃતિક ખેતીમાં મરચાની ખેતીમાં જિલ્લા લેવાનો એવોર્ડ મળ્યો છે. હવે પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતી કરવાથી એક તો જમીનની ફળદ્રુપતા વધે છે, બીજું કે જે એનાથી જે પ્રોડક્શન થાય છે એની ક્વોલિટી સારી રહેશે અને એના બજાર ભાવે સારા મળશે, અને બીજું કે બજારમાં એ વસ્તુ મરચું આમ ચાલુ મરચું એક બે દિવસમાં ખરાબ થાય ત્યારે અને ટાઈમ લોંગ ટાઈમ સુધી ચાલે છે એટલે આપણે બજારમાં માર્કેટમાં સારું રહેશે. બીજું કે પ્રાકૃતિક ખેતી કરવાથી તો આપણી જમીન સુધરે છે, બીજું કે એનાથી જે ઝેરયુક્ત જે રાસાયણિક જમીન થયેલી છે એથી જે ઉત્પાદન થાય છે એના કરતાં દેશી ગાયના આધારથી જે ઉત્પન્ન કરીએ છીએ
એમાંથી આપણી સ્વચ્છતા જળે છે, આપણું સારી જળે છે અને બજાર ભાવ સારા મળે છે અને આપણી જમીન જે ફળદ્રુપ જમીન છે ધીરે ધીરે બગડતી ગઈ છે રાસાયણિક ખાતરથી, એ ધીરે ધીરે સુધરવા મળશે અને આપણી આવનારી પેઢીને એક સારી જમીન તરીકે ફળદ્રુપ છે આપણે આપીશું. તે માટે દેશી ગાય અપનાવી અને એના જે 5 મુખ્ય આયામો છે એ અપનાવીશું અને જો ખેતી કરીશું તો આપણી સારામાં સારી ખેતી ઉત્પન્ન થઈ જશે. સમાચાર અહીં સમાપ્ત કરીશું. નમસ્કાર.